ભગવાન સ્વામિનારાયણના સાક્ષાત દર્શન તો નથી કર્યા, આપણે ભગવાન સ્વામિનારાયણના સાક્ષાત દર્શન નથી કર્યા, પણ યાદ રાખજો આ શ્રીમદ સત્સંગી જીવન આપણને દર્શન આપી રહ્યું છે ને, સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે. અનેક પ્રેતોનો પણ ઉદ્ધાર કરનારો આ ગ્રંથ છે. જે ગ્રંથના માધ્યમથી આપણે ગદદીને ગીતાની કથાનું શ્રવણ કર્યું, સુવ્રત મુનિ કે પ્રતાપસિંહ ધર્મ અને ભક્તિ દિવ્ય જીવન જીવી અંતે પ્રભુના ધામને પામ્યા છે. ભગવાન હવે મનમાં વિચાર કર્યો, જે કાર્ય માટે બ્રહ્માંડમાં આવ્યો છું એ કાર્યનો પ્રારંભ કરો. આમ વિચાર કરી સવત 1849 ના અષાઢ સુધી 10મી પ્રભાત કાળે ભગવાન બાલ પ્રભુ ઘનશ્યામે કંઠમાંથી સુવર્ણના હાર હેઠા ઉતાર્યા છે, સોનાના તારથી ગુંથેલ સુરવાળ જામો એને ભગવાને નીચે ઉતાર્યા છે, એક સાદી ધોતી ધારણ કરી છે, મુંજની મેખલા વગેરે ધારણ કર્યું છે, અનેક શાસ્ત્રોના સારરૂપ ભગવાને ગુટકો ધારણ કર્યો છે, હવે ભગવાને નીલકંઠનો વેશ ધારણ કર્યો છે. અયોધ્યાની તમામ જનતા સુધી છે, કોઈને ખબર નથી, અયોધ્યાની તમામ વૈરાગ્ય પ્રગટ્યો હતો કઈ નાવિક નો થોડો વૈરાગ્ય પ્રગટ્યો હતો લગભગ 3 વાગ્યા માંગી કોઈ નાવિક તો નથી આવ્યો, પણ એક કૌશિક નામનો વસુ આવ્યો છે. ભગવાન નીલકંઠને જોયા મનમાં એમ કે કહો આ તો આકડે મત છે અને મારવા માટે કેટલાય મથ્યા, પણ કોઈ ન ફેવા, આજે એકલો છે પતાવી દે. મનમાં વિચાર કર્યો કે નહીં, આની સામે આમ સામી છાતી ન જવાય, જેટલા જેટલા સામી છાતી ગયા એ બધાના ફૂલમાંથી નામ નીકળી ગયા, એક કામ કરો પાછળથી ધક્કો મારી દઉં. આખી ભગવાન નીલકંઠ સરજુ ગંગાને પાર ઉતર્યા છે. કૌશિકને મનમાં આનંદ થયો કે જેને કોઈ ન મારી શક્યો ને મેં માર્યા. અસુર સમુદાયમાં ગયો ત્યાં જઈને કહેવા લાગ્યો, સાંભળ્યું શું બોલો, હરિપ્રસાદ પાંડવનો દીકરો ઘનશ્યામ એને પતાવી દીધો. અરે કઈ રીતે પતાવી, અરે કઈ રીતે, શું એ સરજુ ગંગા ના કાંઠે ઉભો તો પાછળથી મારો ધક્કો ગયો ગોળના ભાવમાં, અરે પણ તેને મરતા જોયો છે, એ આપણને કેટલા બધાને મારી પછી ત્યાં લોકમાંથી વિદાય લેશે. આખી ભગવાન નીલકંઠ સરજુ ગંગાને પાર ઉતર્યા છે, વનની ગહેરી વાટ પકડી છે, ભગવાન નીલકંઠ ઘોર જંગલમાં ચાલ્યા જાય છે. ક્યારેક જમવાનું મળે છે તો ક્યારેક ભગવાન નીલકંઠને ઉપવાસ થાય છે. ભગવાન નીલકંઠ ઘોર જંગલમાં ચાલ્યા જાય છે, આહાર ક્યારે ફળનો કરે છે, રાજસ્થાન ભગવાન નીલકંઠ ચાલ્યા જાય છે. Yeah.
ભગવાન ને પ્રાર્થના કરી કે વાલાની કૃપાના તમારો સ્વીકાર્ય કરો ભગવાન નિર્ઘટ ના પાડી અત્યારે અમે ત્યાગીના વેશમાં છીએ અત્યારે અમે તમારો સ્વીકાર્ય નહીં કરીએ આ બાજુ હનુમાનજી ને નિત્યનો ક્રમ છે રોજ અયોધ્યામાં બાલ પ્રભુ ઘનશ્યામના દર્શન કરવા આવે છે હનુમાનજી ને નિયમ હતું ને એમ આપણે નિયમ રાખજો પિનરમાં અવસ્થા સુંદર મંદિર થયું છે અક્ષરધામ તુલ્ય સરસ મજાનું મંદિર થયું છે નિયમ રાખજો અમે નિત્ય પિનરમાં જઈ ભગવાનના દર્શન કરશું ભગવાનના દર્શન કરશું ભક્તો યાદ રાખજો આનો એક અર્થ એ થાય માણસના મનનો શું ભરો છો
સમય પ્રીતિ કરે મૃગલાને ક્યાં કરો જમાનો કુતરામાં પ્રેમ કરસ બોલવા ઇંગ્લેન્ડ અમેરિકા માં ઈસર બિનું હોય એટલે આય તો કા કે છે કે અમેરિકા માં કુતરા બિલાડે છે બીજું કઈ શેર છોકરા તો રહેતા જ નથી કુતરા બિલાડે ને બિન તો અમે કે કે પધરામ ન કરવા ગયા તે એક ભાઈ પછી તો પોકે પોકે રડવા જ મળ્યા અમને બીજું કામ મળે શું આવું દુખ આવ્યું આ બધું ટીપડી હું એટલું આમ કીધું ભગત કેમ રડો છો શું તમને તકલીફ છે ગો સ્વામી મારી વાત શું કહો કોને કહો ગાયો કી ગત ઘાયલ છે પણ હું છું અરે સ્વામી મારી એક ને બિલાડી મરી ગઈ લે સ્વામી બિલાડી ઓની એવી વાલી હતી એટલી વાલી હતી આમ તો બિલાડી મારી દી મરડી હતી એટલે મારા માટે તો એ ઉંમર લાયક યુવક દીકરી કહેવાય ક્યારે બિલાડી ને મેં એકલી રેડી મૂકી નથી પણ ગઈ કાલે મને કોણ જાણે શું કુમતી સુધી એ બિલાડી ને મેં મોકલી રેડી મૂકી અને રસ્તામાં જતા ગાડી નીચે આવી ગઈ બિલાડી મરી ગઈ બોલતા પોક મગી ત્રણી પડે બોલો પછી શેલે ચલે કે કાઈ વાંધો પછી કે સ્વામી એક કામ કરજો અમારી બિલાડી પાછળ મા પૂજા કરાવી દેશે અમારે બિલાડી પાછળ અને બિલાડી પાછળ ઠાકોરજીનો થાળ અને સંતોનો થાળ થાય એ બિચારીની સદગતિ થાય જો કે બિલાડી એટલી ભાગશાળ કે એની પાછળ મા પૂજા થઈ અને બિલાડી